જયસુમાન વિદ્યાર્થીઓ, ગયા ક્લાસમાં આપણે વાત કરતા હતા ઓસ્ટ્રેડનું અવલોકન. ઓસ્ટ્રેડના અવલોકનનો મેં એક વિડીયો પણ તમને વોટ્સએપથી શેર કર્યો છે. વિડીયોમાં આખે આખી પ્રાયોગિક ગોઠવણી દર્શાવે છે. એટલે ખાસ એ પણ તમે જોવાની ટ્રાય કરજો. પ્રવાહદારી તાર માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે બેટરી જોડી છે, વિદ્યુત પ્રવાહ ચાલુ બંધ કરવા માટે કળો જોડી છે, અને એ પ્રવાહદારી તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એની હાજરી જોવા માટે ચુંબકીય સોય મૂકેલી છે. વિદ્યાર્થીઓ, ઓસ્ટ્રેલિયા આ જે ગોઠવણી છે એ પોતાની લેબની અંદર કરેલી એક સામાન્ય શિક્ષક હતો. આ ગોઠવણી કર્યા પછી એ જોવે છે કે જ્યારે કળ ચાલુ કરે ત્યારે બાજુમાં ગોઠવેલી ચુંબકીય સોય એ આવર્તન દર્શાવે છે. આકૃતિનું વર્ણન તો આમાં આપ્યું છે, એ રીતે તમારે જોઈ લેવાનું. એ બી તાર ગોઠવો છે, એની સાથે બેટરી જોડી છે, બેટરી સાથે કળ જોડી છે. પછી અવલોકન શું કરે છે, કળ ચાલુ કરે કે બંધ કરે ત્યારે ચુંબકીય સોય આવર્તન દર્શાવે છે. એનું તારણ શું, કે જ્યારે વાહક તારમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે એ વાહક તાર ના લંબ સમતલમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો આ લંબ સમતલ છે શબ્દ આવ્યો, એ લંબ સમતલ શબ્દ કેવી રીતે, માનો કે આ એ મારી સામે જુઓ, આ છે એ પ્રવાહધારી તાર છે, એ વાયની દિશામાં ગોઠવાયા છે. તો એનું એક્સ સમતલ અને ઝેડ સમતલ, આ રીતે વાયની દિશામાં તાર ગોઠવાયેલો હોય તો એક્સ અને ઝેડ સમતલ એનું લંબ કહેવાય. એટલે એક્સ ઝેડ સમતલ છે, વાયને લંબ હોય. એટલે ઉભો તાર ગોઠવો હોય તો એમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ એક્સ ઝેડ સમતલ માં રીતે રેખાઓ ઉત્પન્ન થાય. બરાબર, તો આ જે રેખા ઉત્પન્ન થાય છે એના લંબ સમતલમાં હોય એ વાત કરનાર સૌ પ્રથમ ઓસ્ટ્રેડ હતો, અને ઓસ્ટ્રેડ આવું અવલોકન કર્યું. હવે થાય છે કે ઓસ્ટ્રેડ અવલોકન કર્યું, પણ અવલોકન કર્યા પછી એને ફ્રેન્ચ એકેડેમી સમક્ષ રજૂ કરનાર વૈજ્ઞાનિક હતો એરોગો. કોઈ પણ સંશોધન થાય તો કોઈ પણ સંશોધનને તમારે અલગ અલગ મીડિયામાં, અલગ અલગ ન્યૂઝ પેપરમાં પબ્લિશ કરવું પડે તો એ વર્લ્ડને, દુનિયાને ખબર પડે કે આવું કંઈક નવું સંશોધન આવ્યું. ઓસ્ટ્રેલિયા જે કામ કર્યું તે પોતાની લેબમાં કામ કર્યું હતું, ત્યાં કોઈ લોકો જોવાનું આવે, કદાચ એના સ્કૂલના વિદ્યાર્થીઓ કદાચ જોયું હોય, પણ દુનિયા સમક્ષ તમારે મૂકવું હોય તો અલગ અલગ જે સાયન્સના મેગેઝિન હોય, સાયન્સની ન્યૂઝ ચેનલ હોય, સાયન્સની લગતી મીડિયા ચેનલો હોય, એમાં તમારે એની રજૂઆત. ઘણી વખત આપણે ન્યૂઝ પેપરમાં નથી જોતા કે ભાઈ આ દેશમાં આ દવાની સંશોધન થયું, આ દેશમાં આવી નવી સર્કિટની સંશોધન થયું, આવું આપણે જોતા હોઈએ છીએ. એ લોકો પબ્લિશ કરે, એટલે એમ ફ્રાન્સ, આપણે કેમ ઇન્ડિયામાં આઈઆઈટી, એનઆઈટી, જેમ ઇન્ડિયન ઇસરો, એમ ગવર્મેન્ટની સંશોધન સંસ્થાઓ છે અલગ અલગ ક્ષેત્રની, એમ ફ્રાન્સમાં ભૌતિક શાસ્ત્રની એક ફ્રેન્ચ એકેડેમી નામની એક સંસ્થા છે, અને એ સંસ્થામાં આ ઓસ્ટ્રેડનું જે પ્રયોગ હતો એનું જે અવલોકન હતું એ એરોગો નામના વૈજ્ઞાનિકે એની ત્યાં રજૂઆત કરી. હવે આ ચુંબકીય ઘટના છે, વિદ્યુત ચુંબકીય ઘટના, એ ઘટના ચાર સ્ટેપમાં વહેંચાયેલી છે. અવલોકન કરનાર વ્યક્તિ કોઈ જુદો છે, રજૂ કરનાર વ્યક્તિ કોઈ જુદો છે. હવે આનું તારણ એવું મળ્યું કે વાહક તારમાંથી તમે કરંટ પસાર કરો એટલે વાહક તાર છે એ ચુંબક બની ગયો, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. એટલે તરત બે પ્રશ્નો ઉભા થાય કે આ ઉત્પન્ન થયેલું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું, અને ઉત્પન્ન થયેલું ચુંબકીય ક્ષેત્રની દિશા શું, કઈ દિશામાં ઉત્પન્ન થાય. લંબ સમતલ તો બરાબર, પણ લંબ સમતલમાં પાછું ક્લોક વાઇઝ કે પાછું એન્ટી ક્લોક વાઇઝ. આ લંબ સમતલ છે, તાર એક્સમાં પડ્યો છે એટલે વાય ઝેડમાં ચુંબકીય રેખાઓ બતાવે, બરાબર છે, પણ વાય ઝેડમાં અંદરની તરફ કે બહારની તરફ, એ પણ પ્રશ્ન આવે. એટલે એ માટે હજુ બીજા બે પ્રશ્નો આપણે ભણવા પડશે. તો મૂલ્ય આપનાર વૈજ્ઞાનિક હતો બાયો સાવર્ટ.
અને બાયો સાવર્ટનો મુદ્દો તમારી ટેક્સ્ટ બુકમાં છે 4.5. એટલે હું છે ને આ ચેપ્ટરમાં મેજર ફેરફાર કરું છું. હું એક કન્સેપ્ટ અને રેફરન્સ બુકના ક્રમ પ્રમાણે આ થિયરી ચલાવું, એટલે સ્ટેપ બાય સ્ટેપ ક્લિયર થતી જાય. બુકની અંદર તો બીજો ટોપિક છે ચુંબકીય બળ આપ્યો છે, એટલે સીધું જે લિંક તૂટી જાય તમારી. અહીં એક આખી ઇતિહાસની લિંક જળવાઈ રહેશે કે ભાઈ પેલા અવલોકન કર્યું ઓસ્ટ્રેલિયા, પછી એની રજૂઆત થઈ એરોગેએ, એરોગેએ રજૂઆત કરી એટલે વર્લ્ડમાં બધાને ખબર મળી પડવા કે આવું કંઈક થાય છે, એટલે એના પ્રયોગો ચાલુ થયા. એમાં પ્રયોગ કરતા કરતા બાયો સાવર્ટ એક પ્રાયોગિક રીતે નવું સૂત્ર ધારવે છે, જેને બાયો સાવર્ટનો નિયમ કહેવાય. સ્પેલિંગ પ્રમાણે બાયો સાવર્ટ છે, પણ આ લોકો બાયો સાવર કીધું છે, એટલે બાયો સાવર કયો કે બાયો સાવર્ટ કયો ઇક્વલ જ છે, બરાબર. તો એ વાત હવે આવે, પણ બાયો સાવર્ટના નિયમમાં એક નવો શબ્દ છે વિદ્યુત પ્રવાહ ખંડ. એટલે આપણે નોંધ તરીકે પેલા વિદ્યુત પ્રવાહ ખંડને વ્યાખ્યાયિત કરીએ. હવે આપણી પાસે બે પ્રશ્નો આવ્યા કે ભાઈ વાહક તારમાંથી પ્રવાહ પસાર કરવાથી વાહક તાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું, એ મૂલ્ય નક્કી કરનાર બાયો સાવર્ટ. અને બાયો સાવર્ટ ના સૂત્રમાં એક શબ્દ આવે છે પ્રવાહ ખંડ. આપણે પેલા પ્રવાહ ખંડ ને સમજી લઈએ. વિદ્યાર્થી ટાઇટલ લખો પ્રવાહ ખંડ, પછી આવી નાની એવી આકૃતિ દોરો પ્રવાહ ખંડ માટે. તો પ્રવાહ ખંડ એટલે શું? તો ખંડ એટલે ટુકડો, એ તો આપણે ખબર છે, બહુ ક્લિયર છે. વિદ્યુતભારિત ખંડ ને આપણે ખંડની વાત થઈ છે. પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ. કોઈ તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, બરાબર, તો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એ તારનો જો ટુકડો હોય એને પ્રવાહ ખંડ કહેવાય. દાખલા તરીકે માનો કે આ કોઈ તાર છે, બરાબર, અને તાર વિદ્યુત પ્રવાહધારિત છે. તો એ વિદ્યુત પ્રવાહધારિત તાર હોય, આ તાર છે અને વિદ્યુત પ્રવાહધારિત હોય, તો એ તારનો તમે એક નાનો એવો વિભાગ કલ્પના કરો, તો એ વિભાગમાંથી પણ પ્રવાહ તો પસાર થાય છે, પણ એ વિભાગ છે ને ખંડ કહેવાય. પણ એ ખંડ કેવો છે? વિદ્યુત પ્રવાહધારિત છે, એટલે એને વિદ્યુત પ્રવાહધારિત ખંડ કહેવાય, બરાબર. તો એક નવી ભૌતિક રાશિ તરીકે આપણે વ્યાખ્યાયિત કરવાનું છે. હવે પ્રવાહખંડને નવી ભૌતિક રાશિની સ્વરૂપમાં જોવાનું છે, એટલે તમારી સામે એક સ્ક્રીન છે, શેર કરું છું, બરાબર. જો એ વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ. તો વિદ્યાર્થીઓ આ આકૃતિમાં એક તમારે બતાવવાનું છે, પ્રવાહની દિશા બતાવવાની છે. એ તો છે, પણ એ પ્રવાહ છે આઈ જેટલો પ્રવાહ પસાર થાય. કોઈ તાર છે એલ લંબાઈનો, એમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય, પણ એલ લંબાઈમાંથી આપણે ડીએલ લંબાઈને ધ્યાનમાં લઈએ છીએ, એટલે ડીએલ થયું અને પ્રવાહ છે આઈ થયું, બરાબર. અને આઈ અને ડીએલ બંને ભેગા થઈ અને પ્રવાહ ખંડ સદિશ આઈડીએલ બનશે. હવે જો પ્રવાહ ખંડ કોને કહેવાય? તો કે વિદ્યુત પ્રવાહ આઈ અને લંબાઈ ખંડ ડીએલ ના ગુણાકારને પ્રવાહ ખંડ આઈડીએલ કહેવાય. વિદ્યાર્થી યાદ રાખજો, આઈ કોઈ સદિશ ગુણાકાર કે અદિશ ગુણાકાર નથી, સામાન્ય ગુણાકાર. એટલે પ્રવાહ આઈ અને લંબાઈ ખંડ ડીએલ ના ગુણાકાર ને પ્રવાહ ખંડ સદિશ આઈડીએલ કહેવાય. એટલે કે પ્રવાહ ખંડ ઇઝ ઇક્વલ ટુ સદિશ આઈડીએલ. આવું થાય, સદિશ રાશિ છે, બરાબર, અને એની દિશા પ્રવાહની દિશા અને ખંડની દિશા પરથી નક્કી થાય. વિદ્યાર્થીઓ માનો કે તાર તમે આ રીતે ગોઠવો, વાયમાં ગોઠવો છો કે એક્સમાં ગોઠવો, તાર આ રીતે ગોઠવો તો ખંડ છે એક્સ ની દિશામાં થઈ જાય, બરાબર. એમાંય પાછો પ્રવાહ છે એ અહીંથી આમ જતો હોય તો એ રીતે લેવાય, અહીંથી આમ રિટર્ન થતો હોય તો એની દિશા ઋણ એક્સમાં થઈ જાય. તો પ્રવાહ કઈ દિશામાં છે? વાયમાં ગોઠવો છે, એક્સમાં ગોઠવો છે, સોરી, તાર કઈ રીતે ગોઠવો છે? વાયમાં ગોઠવો છે, એક્સમાં ગોઠવો છે, ઝેડમાં. પછી એ તારમાંથી પ્રવાહ કઈ દિશામાં પસાર થાય છે? ઋણ એક્સમાં, ધન એક્સમાં. કારણ કે દરેક ભૌતિક યામને પ્લસ અને માઇનસ દિશાઓ છે, તો એ બંનેની મદદથી પ્રવાહખંડની દિશા નક્કી થાય. પ્રવાહ અને ખંડ ની દિશા પરથી તેની દિશા નક્કી થાય છે. આપણે જયારે તાર ની ધારણા કરશું, આકૃતિ દોરીશું, ત્યારે તાર કયા અક્ષમાં દોર્યો છે અને એમાંથી પ્રવાહ કઈ દિશામાં પસાર થાય, બે નક્કી થયા પછી એને આપણે દિશા નક્કી કરશું. તો એનો એકમ શું? એકમ શું? તો કે એકમ છે એમ્પિયર મીટર. એનું પારિમાણિક સૂત્ર M0, L1, T0 ને A1, એ પણ કોમન વસ્તુ છે. હવે બાયો સાવર્ટનો નિયમ આવે.
એટલે આ પ્રવાહખંડ છે એ બાયો સાવર્ટના નિયમમાં જરૂરી છે, એટલા માટે પહેલા પ્રવાહખંડ આપણે ક્લિયર કર્યો અને પછી આપણે બાયો સાવર્ટના નિયમમાં જઈએ છીએ. તો વિદ્યાર્થી ટાઇટલ લખો, હવે આવશે ટાઇટલ 4.5, બાયો સાવર્ટનો નિયમ. બાયો સાવર્ટનો નિયમ અથવા તો એમ પણ કહેવાય કે પ્રવાહ દરિત ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર માટે બાયો સાવર્ટનો નિયમ અથવા તો બાયો સાવર્ટનું સૂત્ર. બરાબર, તો આપણો ટાઇટલ પણ આપ્યું છે વિદ્યુત પ્રવાહ ખંડને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર, એમાંથી જ પ્રશ્ન બન્યો. અને એ એક ક્ષેત્ર માટેનું જે સૂત્ર છે એ જ બાયો સાવર્ટનો નિયમ. એટલે બાયો સાવર્ટનો નિયમ છે ને પ્રાયોગિક સૂત્રને આધારે છે, એટલે આપણે એ પ્રાયોગિક સૂત્રને આપણી રીતે સ્ટેપ બાય સ્ટેપ ગોઠવી નાખવા. 3 માર્ક્સનો પ્રશ્ન થાય ને આઈએમપી છે, 3 માર્ક્સનો પ્રશ્ન થાય. આમાં ઘણી બધી આપણે નોંધ પણ જોવાની છે, બરાબર, પણ પહેલા આપણે પ્રશ્ન પૂરો કર્યા પછી એની નોંધ પણ વાત કરીશું. વિદ્યાર્થી આકૃતિ દોરો, આકૃતિ દોરો, આ રીતે તાર બતાવો, તારમાંથી પસાર થતો પ્રવાહ ઉપરની દિશામાં બતાવો, એનો ખંડ ધારી લીધો, એને ખંડને આપણે આઈડીએલ કયો, સદિશ આઈડીએલ ખંડ કયો, અને ખંડને સંદર્ભ તરીકે ધારી લો. તો ખંડને સંદર્ભ તરીકે ધાર્યા પછી ખંડથી આર અંતરે બિંદુ પી છે, બરાબર, તો એને સદિશ આર તરીકે બતાવો. ખંડ છે સંદર્ભ જગ્યાએ છે, બરાબર, અને એનાથી આર અંતરે, સદિશ આર અંતરે બિંદુ પી આવેલું છે ઉદાહરણ, બરાબર. તો ખંડથી સદિશ આર અંતરે બિંદુ પી છે તો એનું સ્થાન સદિશ આર બતાવો ખંડથી પી તરફની દિશામાં, અને આઈડિયલ ખંડની દિશા જો પ્રવાહની દિશા ઉપરની બાજુ, તારનો ખંડ આપણે ધાર લીધો પણ આ રીતે છે, એટલે આઈ અને ડીએલ ભેગા કરતા આ એક સદિશ બન્યો, એને આઈડિયલ કહેવાય. એટલે આ જે છે ને એ આઈડિયલ છે, આ નહીં, આ તો તાર છે, આ જે સદિશ બેતો એ સદિશ આઈડિયલ બતાવતો, એટલે સદિશ આઈડિયલ છે બ્લુ કલરમાં છે, અને સદિશ આર છે પણ બ્લુ કલરમાં છે, રેડ કલર સોરી બ્લેક કલરમાં છે, શું છે, તાર છે, બરાબર, અને ખંડ છે એ ડીએલ છે. એટલે સદિશ આઈડિયલ અને સ્થાન સદિશ આર વચ્ચેનો જે ખૂણો બને એને આપણે ખૂણો થીટા કહેવાનો છે. શું થશે, ખૂણા થીટો, બરાબર. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રવાહ દરિત ખંડ આઈડિયલ અને આઈડિયલ થી આર અંતરે બિંદુ પી આવે છે, અને નો શબ્દ કાઢી નાખવાનો. પ્રવાહ ધારિત ખંડ આઈડિયલ થી સદિશ આર અંતરે બિંદુ પી આવેલું છે, સદિશ આઈડિયલ અને આર વચ્ચેનો ખૂણો થીટા છે, બરાબર છે. સદિશ આઈડિયલ ખંડ વડે બિંદુ પી પાસે ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર ડીબી છે. શું કામ, ખંડ વડે ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર છે એટલે ડીબી લેવા. આપણે કેમ ખંડ વડે, વિદ્યુત ભારિત ખંડ વડે ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર ડીઈ લેતા, એમાં અહીંયા ચુંબકીય ક્ષેત્રને બતાવવા માટે બી સંજ્ઞા વાપરવાની, વિદ્યુત ક્ષેત્ર માટે ઈ વાપરવાની. તો ખંડ વડે ઉદ્ભવ થાય છે એટલા માટે ડીબી કયો, સદિશ ડીબી છે. બાયો સાવર્ટ ના નિયમ પરથી બિંદુ પી પાસે ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર, એટલે બાયો સાવર્ટે ઘણા બધા પ્રયોગો કર્યા અને પ્રયોગોને આધારે એક પ્રાયોગિક સૂત્ર આપ્યું, અને સૂત્ર આ રીતે આપ્યું, બિંદુ પી પાસે ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર સદિશ ડીબી બરાબર ન્યુ જીરો ના છેદમાં 4π આઈડીએલ ક્રોસ આર કેરેટ ના છેદમાં આર સ્ક્વેર. આ એક પ્રાયોગિક સૂત્ર છે, આની સાબિતી કોલેજમાં 4 પેજની સાબિતી છે. આપણે કેમ કુલમનું સૂત્ર છે કે ભાઈ બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું કુલમ બળ Q1 Q2 ના છેદમાં આર સ્ક્વેર, કે Q1 Q2 ના છેદમાં આર સ્ક્વેર છે, કેમ સ્વીકાર લીધું હતું એમ. અમુક સૂત્રો છે એની સાબિતી બીએસસી એમએસસી માં આવતી હોય, પણ અત્યારે આપણે સાબિત કરી લેવાનું, કારણ કે એમસીક્યુ માટે અને આપણા કન્સેપ્ટ માટે એટલી જરૂર છે. તો એ પ્રમાણે આ સૂત્રમાં આપણે આર કેરેટ ની કિંમત મૂકીએ. ચલો આર કેરેટ બરાબર શું થાય, સદિશ આર ના છેદમાં આર નું મૂલ્ય. તો સદિશ ડીબી બરાબર ન્યુ જીરો ના છેદમાં 4π એને ગુણ્યા સદિશ આઈડિયલ ક્રોસ આર સદિશ ના છેદમાં આર, એટલે આર ક્યુબ થશે. ચલો તો અહીંયા ક્રોસ ગુણાકાર દૂર કરવા માટે શું કરીશું, તો સાઈન થીટા મૂકીએ, એટલે આઈડિયલ આર સાઈન થીટા ના છેદમાં આર ક્યુબ, અને આર ક્યુબ અને આર ના છેદ ઉડા અપોન આર સ્ક્વેર, એટલે સદિશ ડીબી બરાબર મ્યુ જીરો ના છેદમાં 4π આઈડિયલ સાઈન થીટા ના છેદમાં આર સ્ક્વેર. આવું સૂત્ર મળ્યું. તો સદિશ ડીબી બરાબર મ્યુ જીરો ના છેદમાં 4π આઈડિયલ સાઈન થીટા ના છેદમાં આર સ્ક્વેર. આ સૂત્ર મોસ્ટ ટાઈમ ખાસ યાદ રાખવાનું. અને 1/r² નો સંબંધ છે વ્યસ્ત વર્ગ નો નિયમ થાય. આ તો એક ખંડ માટે વાત થઈ. હવે તમારી પાસે કદાચ કુલ તાર હોય તો કુલ તાર માટે આનું શું કરવું પડે, સંકલન કરવું પડે, આપણે જાણીએ છીએ. તો કુલ તાર માટે સંકલન લેતા તો સંકલન 1 dB બરાબર શું થાય, તો કે બી, બંને બાજુ સંકલન લીધું, 1 dB બરાબર બી, 1 dB બરાબર બી બરાબર મ્યુ જીરો ના છેદમાં 4π ઇન્ટીગ્રેશન આઈડીએલ સાઈન થીટા ના છેદમાં આર સ્ક્વેર. આ સૂત્ર કુલ તાર માટે છે, પણ મોટા ભાગે આપણે ખંડ માટે લાગુ પાડતા હોઈએ, એટલે આ સૂત્રનો ઉપયોગ કરતા હોઈએ.
અને જ્યારે જરૂર પડે ત્યારે પછી એનું સંકલન કરતા હોય છે. પછી એનું સંકલન થાય એટલે એનું કુલ તાર માટેનું ચુંબકીય ક્ષેત્ર મળે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ની એક સરખી લાક્ષણિકતાઓ છે, ખાલી અમુક વસ્તુ જુદી પડે છે. બંને ક્ષેત્ર સદિશ તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થીઓ, આ ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય એનું મૂલ્ય આ સૂત્ર પ્રમાણે ગણતરીમાં થાય. હવે આપણે જોઈએ એમાં મ્યુ ઝીરો શું છે. બરાબર, જેવી રીતે કુલમ બળમાં એપ્સિલોન ઝીરો ની વાત આવતી, એપ્સિલોન ઝીરો એટલે શું થાય, તો તમે એમ કહેશો કે પરમિટિવિટી શૂન્યવકાશની. પણ હું એમ કહું પરમિટિવિટી એટલે શું, તો તમે એમ કહેશો કે માધ્યમનો એક ગુણધર્મ છે. જ્યારે વિદ્યુતભાર વચ્ચે બળ લાગતું હોય ત્યારે માધ્યમ જવાબદાર છે. એ માધ્યમની જે અસર છે એને આપણે ધ્યાનમાં લઈએ છીએ, માધ્યમની જે અસર છે એને ધ્યાનમાં લઈએ એને પરમિટિવિટી કહીએ. અને વિદ્યુતી અસર છે, માધ્યમ જેમ વિદ્યુત ઉપર અસર કરે માધ્યમ ચુંબકીય ક્ષેત્ર ઉપર પણ અસર કરે. તો માધ્યમની જે ચુંબકીય ક્ષેત્રની જે અસર છે એને કહેવાય પરમીએબિલિટી. શું કહેવાય? પરમી, માધ્યમ કોઈ પણ માધ્યમ પરમીએબિલિટી કહેવાય. અને પરમીએબિલિટી કે પરમિટિવિટી એ શબ્દ છે પરમિશન ઉપરથી આવે. એનો મતલબ એમ કે માધ્યમ કેટલું પરમિશન આપે છે એ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્રનો ફેલાવો થાય. સમજાય છે આખી વાત? માધ્યમ જો પરમિશન ન આપતું હોય તો વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રનો ફેલાવો થતો નથી. બરાબર, એ ગુણધર્મ આપણે ધ્યાનમાં લેવાનો છે. તેને કહેવાય અહીંયા તો શૂન્યવકાશમાં આપણે તાર મૂક્યો છે, ખંડ મૂક્યો છે, એટલે શૂન્યવકાશની વાત આવે. માધ્યમ તો માધ્યમની વાત આવે. તો મ્યુ ઝીરો બરાબર શૂન્યવકાશની પરમિએબિલિટી થાય. અને મૂલ્ય કેટલું છે, તો કે 4π એને ગુણ્યા 10⁻⁷ ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર -1. તો આ ટેસ્લા શું છે? એ ચુંબકીય ક્ષેત્રનો એકમ છે. એની વિગત આગળ નોંધ તરીકે આપણે લઈએ છીએ, અત્યારે ખાલી ટેસ્લા તરીકે સમજો. ચુંબકીય ક્ષેત્રનું માપન છે હંમેશા ટેસ્લામાં થાય. બરાબર, ટેસ્લા નામનો એક સાયન્ટિસ્ટ છે, એને ચુંબકીય ક્ષેત્રની શોધ કરી, નિકોલા ટેસ્લા, જેને એસી જનરેટરની શોધ કરી છે. બરાબર, એની યાદમાં ચુંબકીય ક્ષેત્ર છે એને ટેસ્લામાં મુકાય છે. બરાબર, અને ચુંબકીય ક્ષેત્રના ફેરફારથી જ વોલ્ટેજ ઉત્પન્ન, એની વાત પણ આગળના ચેપ્ટરોમાં આવશે. બરાબર, અને આ બધા ચેપ્ટર બહુ પ્રેક્ટિકલ છે અને બહુ પ્રેક્ટિકલ વસ્તુ તમારે ભણવાની છે. તો એ વાત થઈ. તો આ મૂલ્ય તમારે યાદ રાખવાનું. કેમ આપણે એપ્સિલોન ઝીરો ના મૂલ્ય યાદ રાખીએ, 9×10⁻⁹ મૂલ્ય, 9×10⁻⁹, એ રીતે એપ્સિલોન ઝીરો નું મૂલ્ય કેમ યાદ રાખ્યું છે, 8.885×10⁻¹, એમ અહીંયા 4, અહીંયા આ બહુ હેલું છે, 4π×10⁻⁷. અને મોટાભાગના દાખલાઓમાં 4π અને 4π કેન્સલ થતા, એટલે તમારે કિંમતો ખાલી 10⁻⁷ જ મૂકવાની હોય. મોટાભાગના ન્યુમેરિકલમાં એવું જ છે. બરાબર, આ ચેપ્ટરના દાખલાઓ બહુ ટૂંકા છે અને 3 માર્ક્સમાં છે, 4 માર્ક્સનો કોઈ દાખલો નથી. હવે આ ઉપરનું જે સમીકરણ મેળવ્યું એ ઉપરના સમીકરણ પરથી 4 બાબતોની સ્પષ્ટતા થાય. કઈ કઈ? તો કે ચુંબકીય ક્ષેત્ર સેના સેના પર આધાર રાખે છે, તો એના ઉપરના 4 મુદ્દાઓ છે એની ઉપર વાત કરીએ. તો પહેલો મુદ્દો એ થાય કે સમીકરણ પરથી કહી શકાય કે તાર વડે ઉદભવતું, એટલે પ્રવાહધારી તાર વડે ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર એ ન્યૂટન અને કુલમના નિયમની જેમ વ્યસ્ત વર્ગમાં છે. જો 1/r² ફાઇનલ, એટલે વ્યસ્ત વર્ગનો નિયમ હોય ને મૂળભૂત હોય, એટલે આ નિયમ પણ ચુંબકીય વિદ્યુત ચુંબકીય અસરો માટે મૂળભૂત પાયાનો છે. બરાબર, જો બાયો સાવર્ટનો નિયમ તમે ધ્યાનમાં ન લ્યો તો વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર એ ત્યાંથી અધૂરું થઈ જાય, એનો બે ઝાંખો તૂટી ગયો કહેવાય. મોટા ભાગની ગણતરીમાં બાયો સાવર્ટનો નિયમ જ લાગે છે. બરાબર, તમારી પાસે ઇલેક્ટ્રિક મોટર હોય, ઇલેક્ટ્રિક મોટરમાં તારનું ગૂંચળું હોય, તારનું ગૂંચળું હું કા સિંગલ તાર મૂકી દે તો ચાલે, મોટા ગૂંચળા આપણે મોટર રિમાઇન્ડિંગ વાળાની ક્યાં હોય, મોટર બળેલી હોય તો તારના ગૂંચળા કાપી કાપીને બહાર કાઢતા હોય, ઘણા બધા તારના ગૂંચળા ગૂંચળા ઊંધા કરે છે, એ પણ પ્રશ્ન થાય. એકાદો તાર મૂકી દે તો ન ચાલે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું છે, ઓસ્ટ્રેડી ઉત્પન્ન કર્યું હતું ને, પણ એની પ્રબળતા બહુ ઓછી હોય. બરાબર, પણ એમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય મૂળભૂત સિદ્ધાંત છે બાયો સાવર્ટનો નિયમ છે, પ્રવાહધારિત તાર વડે ઉદ્ભૂત ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું. તો મૂલ્ય નક્કી કરવા માટે વ્યસ્ત વર્ગના નિયમની જેમ પણ વ્યસ્ત, એટલે આ થાય એવું કે તમારે જુઓ કે બિંદુવત વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર શું હતું, વ્યસ્ત વર્ગનો નિયમ હતો. એટલે કોઈ પણ તાર હોય ને એ તારના વ્યસ્ત વર્ગના નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ દોરો ને, બરાબર, તો ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ 4 ઘાતાંકીય મળે. એટલે એવું થાય તાર છે એ પ્રવાહધારી છે, એમાંથી કરંટ પસાર કરે, નજીકના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એકદમ પ્રબળ હોય, પછી તમે જેમ દૂર જાવ એમ પ્રબળતામાં 4 ઘાતાંકીય રીતે ઘટાડો, નિયમિત ઘટાડો નહીં અનિયમિત ઘટાડો. શરૂઆતમાં ઘટાડો વધી જાય,
પછી ધીમે ધીમે ઘટાડો ઘટતો જાય. જોકે આપણે જાણીએ છીએ વન અપોન આસ્કર નો આલેખ નો સંબંધ આપણે કર્યો છે આગળના ચેપ્ટરોમાં, એટલે એ ખ્યાલ છે કેવી રીતે આવે. પછી બીજો મુદ્દો શું આવે, તો સમીકરણ પરથી કહી શકાય કે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તારના લંબ સમતલમાં હોય, એ તો મેં તમને કીધું. અને લંબ સમતલ ના કારણે સમીકરણમાં સાઇન થીટા આવે છે, એ પાછું અલગ છે. આપણે વાત કરી દીધી કે લંબ સમતલમાં હોય, પણ સૂત્ર પણ એવું બતાવે છે કે લંબ સમતલમાં જ હોય. બરાબર, માનો કે તાર છે, તારમાંથી કરંટ પસાર થયો એટલે વાય ની દિશામાં આપણે ખંડ લીધો અને બિંદુ પી ને અહીંયા મૂકો, તો બિંદુ પી છે એક્સ એક્સ ઝેડ સમતલમાં છે, અહીંયા કઈક છે, તો વાય અને એક્સ વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90. 90 થાય તો સાઈન 90 બરાબર મેક્સિમમ. તો આ આ તારમાંથી કરંટ પસાર થતો હોય તેને આ સમતલમાં ચુંબકીય ક્ષેત્ર મેક્સિમમ હોય એવું ઉદાહરણ થાય. અને જયારે ઝીરો હોય, ઝીરો ક્યારે હોય, તો બિંદુ પી ને તાર ઉપર મૂકી દો, જે તાર માંથી કરંટ પસાર થાય છે એ તાર ઉપર જ તમે ચુંબકીય ક્ષેત્ર માપો ને, તો એ તાર ઉપર ચુંબકીય ક્ષેત્ર ઝીરો મળે. શું કામ? બિંદુ પી ને તમે અહીંયા મૂકી દીધો તાર ઉપર, તો બિંદુ પી નો સ્થાન સદિશ આર બરાબર અને આઈડિયલ ખંડ ની દિશા બી સમાન થાય, સમાન દિશા માટે થીટા છે શૂન્ય થાય, સાઈન ઝીરો બરાબર ઝીરો થાય. જે તાર માંથી કરંટ પસાર થાય અને એ તાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, એ ચુંબકીય ક્ષેત્ર તાર ઉપર ન હોય, મગજમાં ફિટ કરી લેજો, તારના લંબ સમતલમાં ઉત્પન્ન થાય. આ બહુ અગત્યનો મુદ્દો છે. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ તારના લંબ સમતલમાં ઉત્પન્ન થાય છે, તારના અક્ષ ઉપર નહીં. બરાબર, એટલે તારની સપાટી ઉપર ચુંબકીય ક્ષેત્ર આપણે ઝીરો ગણી શકીએ, પણ એને લંબ સમતલમાં રેખાઓ ફેલાયેલી હોય. બરાબર, તો મેગ્નેટ હોય તો મેગ્નેટની કેમ રેખાઓ ફેલાય હોય, જે લોખંડની ખીલી નજીકમાં લઈ જાવ તમને અસર દેખાય છે, એમ અહીંયા લંબ સમતલમાં એ રેખાઓ ફેલાયેલી હોય છે. એ સિદ્ધાંત ઉપર જ મોટર, ઇલેક્ટ્રિક મોટર એ સિદ્ધાંત ઉપર જ કામ કરે, એને ડિઝાઇન એ રીતે જ કરવી પડે. બરાબર, અને મોટરનું આર્મેચર ફરે, મોટરનું બોડી નો ફરે, તો મોટર ચાલુ કરે તો મોટર ફરવા મળે છે? એ મોટર નથી ફરતી, મોટરની કુલ્લી ફરે છે, મોટરનું બોડી તો સ્થિર જ હોય. બરાબર, એટલે એ વસ્તુ એના સાથે લિંક થાય. તો એ સૂત્ર પ્રમાણે જો થીટા બરાબર 90 હોય તો સાઈન પાઈ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 1 અને મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર મળે લંબ સમતલમાં મ્યુ 0 ના છેદમાં 4 પાઈ આઈડીએલ ના છેદમાં આર સ્ક્વેર. પછી ત્રીજો મુદ્દો શું યાદ રાખવાનો છે, જેમ પ્રવાહ આધારિત ખંડ નું મૂલ્ય મોટું એમ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વધુ. નાની મોટર નું વાઇન્ડિંગ નાનું હોય એટલે નાનું બળ ઉત્પન્ન કરે, કારણ કે હવે પછીના ચેપ્ટરમાં આવશે કે આ ચુંબકીય ક્ષેત્ર વડે ટોર્ક ઉત્પન્ન થાય. એ ટોર્ક નું સૂત્ર છે બીના સાઈન થીટા. જો ટોર્ક વધારે, તમારે માથે પંખો ફરે છે, બરાબર એ ફરે છે, પણ તમે રેગ્યુલેટરથી નંબર ઘટાડો એટલે શું થાય? તો નંબર ઘટાડો શું થયો? પ્રવાહ ઘટ્યો. એટલે પંખાની અંદર જે વાઇન્ડિંગ છે, વાઇન્ડિંગ નો પ્રવાહ ઘટ્યો. પ્રવાહ ઘટ્યો એટલે આઈ ઘટ્યો, આઈ ઘટ્યો એટલે આઈડિયલ ખંડ નું મૂલ્ય ઘટ્યું. ભલે તાર પંખામાં એવડો ડીએલ ભલે એવડો ને એવડો રહ્યો, પણ તાર પંખાના વાઇન્ડિંગ માંથી એટલે પંખાના તાર માંથી પસાર થતો પ્રવાહ ઘટી ગયો. પ્રવાહ ઘટી ગયો એટલે આ સૂત્ર પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર ઘટે. ચુંબકીય ક્ષેત્ર ઘટે એટલે અંદર ઉત્પન્ન થતું ટોર્ક ઘટે, અને ટોર્ક ઘટવાને કારણે પંખાની સ્પીડ ઘટે છે. તો ઇલેક્ટ્રિક મોટર માં જે સ્પીડ નો કંટ્રોલ હોય એ પ્રવાહ ઉપર આધાર રાખે છે. ઘણી વખત લાઈટ ડીમ થઈ જાય તો ઓટોમેટિક પંખો ડીમ થઈ જતો જોઈએ છે ને આપણે, એનું કારણ ખંડ ઘટે છે એટલા માટે થાય છે. અને ચોથો મુદ્દો વિદ્યાર્થી છે, પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તેના તાર અને બિંદુ પી વચ્ચેના માધ્યમ પર આધાર રાખે. કીધું માધ્યમની પરમિટિવિટી, સોરી માધ્યમની પરમિએબિલિટી, માધ્યમ પર આધાર રાખે છે. આ અહીંયા આ પ્રશ્ન પૂરો થાય બાયો સાવર્ટ નિયમ. પછી થોડાક નોંધ લખાવી છે, એ નોંધ ખાસ યાદ રાખજો કે મેં તમને એમ કીધું કે ભાઈ મ્યુ 0 નો એકમ છે ટેસ્લા મીટર એમ્પિયર માઇનસ 1, એવું મેં તમને એકમ લખાવ્યો કે ભાઈ મ્યુ 0 નો એકમ છે ટેસ્લા. આમ જોવા જાય ને તો વિદ્યુત ક્ષેત્રમાં કે આવતો અચળાંક, એ કે ની જગ્યાએ અહીંયા આખે આખો અચળાંક લખાય મ્યુ 0 છેદમાં 4 પાય. હવે તમે કે ની કિંમત મૂકો તો શું હતું? કે ની કિંમત શું હતી? કે બરાબર 1/4 પાય એપ્સિલોન 0 બોલતા જ નહીં, ત્યાં 1/ એપ્સિલોન 0 આવતું અને 4 પાય પણ છેદમાં આવતું. અહીંયા 4 પાય છેદમાં જ રહ્યા, પણ એપ્સિલોન 0 મ્યુ 0 ક્યાં આવતું? અંશમાં આવતું. એટલે આ પણ એક પ્રકારનો અચળાંક જ છે, પણ અચળાંક ને જે સીધે સીધી એની કિંમત સૂત્ર મૂકી દીધું. હું તમને ઘણી વખતે કે ની જગ્યાએ આપણે ઘણા બધા સૂત્રમાં લખતા હોય છે ને 1/4 પાય એપ્સિલોન 0. માનો હું તમને કહું બિંદુ વિદ્યુત ભારનો ઉદ્ભવ તો વિદ્યુત ક્ષેત્ર કેટલું, તમે કહેશો કે ક્યુ ના છેદમાં આર સ્ક્વેર, કે ની કિંમત મૂકો તો શું થાય? ક્યુ ના છેદમાં 4 પાય એપ્સિલોન 0 આર સ્ક્વેર એમ લખાય કે ન લખાય. આ એ ટાઈપનું સૂત્ર છે, અહીંયા કોઈ અચળાંક ની સંજ્ઞા નથી મૂકી, ડાયરેક્ટ આ સૂત્ર મૂકી દીધું છે. એટલે આપણે 4 પાય મ્યુ 0 4 પાય યાદ રાખવું પડે. તો એમાં ટેસ્લા આવ્યો તો ટેસ્લા શું ખાસ યાદ રાખજો, ક્યાંય નહીં મળ્યા,
ટેક્સ્ટ બુક માં નહીં મળે, મેં નેટ માંથી ડાઉનલોડ કર્યું. ટેસ્લા છે મૂળભૂત એકમ નથી, પણ ચુંબકીય ક્ષેત્ર માપવા માટે નથી. હું તમને કહું ટેસ્લા નો પારિમાણિક સૂત્ર અથવા ટેસ્લા નો એકમ નહીં. આપણે કઈક ન્યૂટન, તો ન્યૂટન ક્યાં થયું? તો બળ ગુણા સ્થાનાંતર માં થયું. ન્યૂટન છે બળ નો એકમ, પણ એ શું છે? દળ ગુણા પ્રવેગ કરી ન્યૂટન બને છે ને, એમ ટેસ્લા કઈ રીતે બનતો હશે? મૂળભૂત તો નથી, એ સાધિત એકમ છે. સાધિત એકમ એટલે મૂળભૂત માંથી જ કઈક સાધિત થયો હોય. તો એમાં મૂળભૂત શું આવે? તો કિલોગ્રામ આવે, પછી સેકન્ડ માઇનસ ટુ આવે, અને એમ્પિયર માઇનસ વન આવે. હવે આ વન ટેસ્લા ક્યાંથી નક્કી થયું એની આખી હિસ્ટ્રી છે, આગળ આવશે ચેપ્ટરમાં, ત્યારે હું તમને સમજાવીશ કે વન ટેસ્લા ક્યાંથી આવે, કે વન ટેસ્લા કઈ રીતે નક્કી થાય છે. ચોક્કસ દળ વાળો કોઈ સુવાહક સરિયો હોય, એમાંથી ચોક્કસ મૂલ્યનો પ્રવાહ પસાર કરો, અમુક સેકન્ડ માટે પસાર કરવાથી અમુક મૂલ્યનું બળ ઉત્પન્ન થતું હોય, ત્યારે ટેસ્લા નક્કી થાય છે. એની આખી પદ્ધતિ છે, બરાબર. અથવા યુટ્યુબમાં પણ તમને વિડીયો મળશે, હાઉ ટુ ચેક ધ વન ટેસ્લા ઇલેક્ટ્રિક મેગ્નેટિક ફિલ્ડ. તો કિલોગ્રામ આ ખાસ યાદ રાખવું પડશે, ને તો તમે ગોથે ચડશો. કિલોગ્રામ સેકન્ડ માઇનસ ટુ એમ્પિયર માઇનસ વન. જ્યાં સુધી ટેસ્લા તમને ન ખબર પડે ત્યાં સુધી મ્યુઝીરો નું પારિમાણિક સૂત્ર ખબર ન પડે. પેલા તો ટેસ્લા નું પારિમાણિક સૂત્ર નક્કી કરવું પડે. પછી એનો બીજો પણ એકમ છે વેબર પ્રતિ મીટર સ્ક્વેર, અથવા એનો ત્રીજો પણ એકમ છે ન્યૂટન પ્રતિ સેકન્ડ, ન્યૂટન પ્રતિ કુલમ, એને ગુણ્યા સેકન્ડ અપોન એમ. આ બધા એકમો આગળના ચેપ્ટરોમાં આગળ આવશે, ત્યારે હું પછી વિગત. અત્યારે તમે ખાલી આ યાદ રાખો, મૂળભૂત પારિમાણિક સૂત્ર કિલોગ્રામ સેકન્ડ માઇનસ ટુ એમ્પિયર માઇનસ વન. ટેસ્લા નું પારિમાણિક સૂત્ર થયું એમ વન ટી માઇનસ ટુ એ માઇનસ વન. હવે મ્યુ ઝીરો એટલે શું હતું? તો ટેસ્લા એને ગુણ્યા મીટર, એને ગુણ્યા એમ્પિયર. ટેસ્લા નું પરિમાણ મળી ગયું, મીટર ને એમ્પિયર નું પરિમાણ એમાં એડ કરવાનું. ચલો ટેસ્લા પરિમાણમાં એમ વન તો આવે જ, પછી મીટર આવ્યું એટલે એલ વન એડ કરવું પડે, ઉપરનો કંઈ એડ કરવું પડશે. પછી ટેસ્લામાં ટી માઇનસ ટુ, તો ટી માઇનસ ટુ છે જ, અને એ માઇનસ વન હતો ફરીથી એ માઇનસ વન એકવાર એડ કરવું પડે એટલે એ માઇનસ ટુ થાય. આ રીતે ટેલી કરી લેજો કે મ્યુ ઝીરો એ ટેસ્લા અને આ કેવી રીતે આવે. તો મ્યુ ઝીરો નું પરિમાણ પણ ટેસ્લા નું પરિમાણ ખબર હોય તો જ તમે નક્કી કરી શકો. ને ટેસ્લા ના પરિમાણ નક્કી કરવા માટે તમારે કિલોગ્રામ સેકન્ડ માઇનસ ટુ એમ્પિયર માઇનસ વન યાદ રાખવું પડશે, બરાબર. એક ટેસ્લા ની વ્યાખ્યા ક્યાંક આવે છે પણ એક્ઝેક્ટ નથી આવતી, એટલે આપણે સ્વીકારીને ચાલીશું, એની સાબિતીમાં નહીં જઈએ. પછી એ બીજો એકમ છે ચુંબકીય ક્ષેત્રનું માપન ટેસ્લામાં પણ થાય, એસઆઈ એકમ છે, અને એક સીજીએસ એકમ છે ગૌસ. પૃથ્વી એક ચુંબક છે અને એનું ચુંબકીય ક્ષેત્ર ખૂબ નિર્બળ હોય, એટલે એનું માપન ટેસ્લામાં ના થઈ શકે. એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.34 ગૌસા લેવાય છે. 0.34 ગૌસા લખતા નહીં, પણ આગળ આવશે દાખલામાં. અને ગૌસા એટલે શું થાય? 10⁻⁴ ટેસ્લા, બરાબર. એટલે એમ કહેવાય ને કે ટેસ્લા ના 10,000 માં ભાગનું છે. 10⁻⁴ એટલે 10,000 ક્યુબ. એટલે એક ગૌસા છે ઇટ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ ટેસ્લા. એટલે ટેસ્લા કરતા ગૌસા છે બહુ નાનો છે, અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવા માટે જ આ એકમ નક્કી થાય છે, એને ગૌસા કહેવાય છે. અને ગૌસેસ નક્કી કર્યો, ગૌસેસ આપણે આવ્યું ને ગૌસ, એ ગૌસેસે જે એકમ નક્કી કર્યો એને આપણે ગૌસા કહીએ છીએ, બરાબર. એટલે આ ટેસ્લા અને ગૌસાનો સંબંધ આવો છે, આવો તમને એમસીક્યુમાં પણ જોવા મળશે. પછી વાત આવે છે બી વિરુદ્ધ આર નો આલેખ, વ્યસ્ત વર્ગ પ્રમાણે ચર ઘાતી ગયો હોય એ વાત આવી, અને પછીના એક બે મુદ્દાઓ છે ને આપણે આગળના પીરિયડમાં લઈશું, બરાબર. એ પણ બહુ અગત્યના છે જે તમારી ટેક્સ્ટ બુકમાં અહીંયા આવે છે, છેલ્લે વાત આવે છે ને બાયો સાવર્ટ નિયમ તો પૂરો થઈ ગયો, પછી આ જે મુદ્દા આપ્યા છે ને એના ઉપર આપણે વાત કરવાની છે કે ભાઈ એપ્સિલોન ઝીરો અને મ્યુ ઝીરો બે નો ગુણાકાર કરો ને એટલે પ્રકાશના વેગનું વર્ગનું વ્યસ્ત થાય, એનું મૂલ્ય એટલું થઈ જાય. એપ્સિલોન ઝીરો અને મ્યુ ઝીરો ની કિંમત મૂકો અને સાદરૂપ આપો એટલે તમને 1/c² જેટલી વેલ્યુ મળે. આ વાત આગળનું જે આઠમું પ્રકરણ છે વિદ્યુત ચુંબકીય તરંગો, એમાં પણ એની ઝડપની વાત આવશે, એમાં પણ એની વિગત આવશે, પણ અહીંયા નોંધ તરીકે આપણે આવતા પીરિયડમાં એની વાત કરીશું, બરાબર. અને પછી એક પ્રવાહ આધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે નક્કી થાય, પછી નવો ટોપિક છે, એટલે આપણે આ જે ટોપિક છે એ ટોપિક એ આગળના પીરિયડમાં લઈશું. અહીંયા આપણે આ ક્લાસ પૂરો કરીએ, આગળ વાત કરીશું દિશાઓની અને આગળની નોંધની, બરાબર. અને અગત્યની થિયરી આવશે રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, પ્રવાહ આધારિત રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, અને વિદ્યુત માટે પણ બહુ અગત્યની લિંક છે આ સાબિતીની. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે ક્લાસ પૂરો કરી આગળની વાતો આવતા પીરિયડમાં.